પોસ્ટર ફાડ્યું ઈંટ પથ્થરો ચપ્પલો ફેંકીને મારી એકસો એકવીસ લોકોના મોત બદલ ભોલે બાબા સામે લોકોનો રોષ આથરસમાં બાબાના સત્સંગમાં નાસભાગમાં એકસો એકવીસ લોકોના મોત થઈ ચૂક્યા છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બુધવારે ઘટના સ્થળે એકત્ર થયેલા ટોળાને રોષ ફાટી નીકળ્યો હતો લોકોએ મુખ્ય દ્વાર પર બાબાના પોસ્ટર અને ઈંટો પથ્થરો અને ચપ્પલ ફેંક્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કર્મીઓમાં ઘટના સ્થળે પહોંચીને લોકોને સમજાવીને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા નોંધનીય છે કે બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા બાબાનું સત્સંગનું આયોજન છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું જેને લઈને અનેક વિસ્તારોમાં તેના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યું હતું કે સોચ કર દેખો સાથ ક્યાં જાયગા પરંતુ સત્સંગમાં હાજર રહેનારા લોકોને ક્યાં ખબર હતી કે તેમનું આ સત્સંગ આવું દુનિયામાંથી જવાનું કારણ બની જશે મળતી માહિતી પ્રમાણે તંત્રને બાબાના આ કાર્યક્રમની જાણકારી હતી પરંતુ કેટલાક શ્રદ્ધાળુઓ સત્સંગમાં આવશે તેનો કોઈ અંદાજ ન હતો જ્યારે સત્સંગમાં સવા લાખથી વધુ લોકો આવ્યા હતા આ ઘટનામાં હાથરસ સહિતના વિસ્તારોના દવાખાના અને હોસ્પિટલોના દ્રશ્યો ભલભલાના રૂવાડા ઊભા કરી નાખે તેવા છે દરેક જગ્યાએ લોકોના મૃતદેહ પડેલા છે જે લોકો બચી ગયા હતા તે પોતાના સ્વજનોની શોધ કરી રહ્યા હતા જમીન પર પડેલા મૃતદેહ જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા આ સ્થિતિમાં રવિ યાદવ નામના એક પોલીસ કર્મીનું હાર્ટ એટેકથી પણ મૃત્યુ થયું હતું સ્ટા ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે